नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आशा है कि जे आगलो वीडियो मोकलायो तो समासनो ए तमे जोयो हशे, बराबर छे। एमां काले समासना अर्थ एनी व्याख्याओ तमने समझावी हती, समास कोने कहेवाय ए बधुं आपणे समझाया हता, बराबर छे। हवे आजे आपणे एना पांच जे समास छे ए पांच समासने विस्तारथी आपणे समजीशुं, बराबर छे। कि द्वंद्व समास कोने कहेवाय, तत्पुरुष समास कोने कहेवाय, मध्यम पद लोपी समास कोने कहेवाय, कर्मधारय समास कोने कहेवाय, बराबर छे, अने उपपद समास कोने कहेवाय, ए रीतना आपणे आ पांच समासनी वात करीशुं, बराबर छे। काले आपणे समास एटले शुं ए समझ्या हता। समास एटले शुं? तो सम एटले के सामायिक शब्द ए साथे मळवो, बराबर छे, अने कोई एक नवो अर्थ बनवो एने समास कहेवामां आवे छे। तो सौथी पहेलो आपणे पांचमांथी पहेलो जोईए, द्वंद्व समास। आ द्वंद्व समास छे, तो द्वंद्व समास कोने कहेवाय, एनो विग्रह कई रीतना थाय, कई रीतना आपणे एने ओळखी शकीए ए आपणे आजे समजीशुं, बराबर। आगळ पण समजावेलुं छे, ते छतांय आ फरीथी आપણને સમજાવીએ છીએ, એટલે તમને તકલીફ આગળ ભવિષ્યમાં ન પડે, બરાબર છે। તો સૌથી પહેલો આપણે દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે, તો જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે એકસરખું મહત્વ એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય વિકલ્પનો એટલે કે અને અથવા કે નો સંબંધ હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। અને અથવા તો કે થી જેનો વિગ્રહ કરવામાં આવે તે દ્વંદ્વ સમાસ છે, બરાબર છે। ફરી એકવાર આપણે જોઈ લઈએ, તો જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું, બંને પદો સરખું મહત્વ ધરાવતા હોય, બરાબર છે, અને તેમની વચ્ચે સમુચ્ચય વિકલ્પનો એટલે કે અને અથવા કેનો સંબંધ હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે, બરાબર છે। તો વિગ્રહ કઈ રીતના આપણને ખબર પડે, અને અથવા કે, બરાબર। તો ભાઈ બહેન, તો આનો વિગ્રહ કઈ રીતના થાય, તો ભાઈ અને બહેન, અને ભાઈ અને બહેન, બરાબર છે। બીજું છે માતા પિતા, આ રીતના શબ્દો આપેલા હોય તો આપણે એને છૂટા કઈ રીતના પાડવા, વિગ્રહ એનો કઈ રીતના કરવો, તો માતા અને પિતા, માતા અને પિતા। પછી વેર ઝેર, તો વેર અને ઝેર, આ રીતના એનો વિગ્રહ કરવામાં આવે, એટલે આ રીતના જો શબ્દો હોય તો આપણે એમાં દ્વંદ્વ સમાસ એ રીતના લખવાનું ને આ રીતના વિગ્રહ પણ કરવાનું, કે ભાઈ બહેન, તો ભાઈ અને બહેન, તો આ સમાસ કયો છે, તો સામે લખવાનું કે દ્વંદ્વ સમાસ છે, બરાબર છે। એ જ રીતના આઠ દસ, આઠ કે દસ, આઠ કે દસ, આ રીતના એનો વિગ્રહ થાય। મોજ મજા, મોજ કે મજા, મોજ કે મજા, બરાબર છે। એ રીતના આગળ દ્વંદ્વ સમાસ અને અથવા કે થી જેનો વિગ્રહ થતો હોય તે સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે, બીજું કંઈ વિચારવાની જરૂર નથી। અને અથવા કે થી જેનો વિગ્રહ કરવામાં આવે એ દ્વંદ્વ સમાસ છે, નંબર ટુ। બીજો તત્પુરુષ સમાસ, હવે તત્પુરુષ સમાસ કોને કહેવાય, તો બે અથવા બેથી વધારે પદો જુદી જુદી વિભક્તિઓથી, વિભક્તિ એટલે કે ન, ના, ની, નું, નો, માથી, થકી, વડે, બરાબર છે, એવા જોડાઈને એક સમસ્ત પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવાય છે। તત્પુરુષ સમાસ કોને કહેવાય, તો બે અથવા બેથી વધારે પદો જુદી જુદી વિભક્તિઓથી, વિભક્તિ એટલે કે કઈ વિભક્તિઓ, ન, ના, ની, નું, નો, માથી, થકી, વડે, બરાબર છે, આ બધી વિભક્તિઓથી જોડાઈને એક સમસ્ત પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે, બરાબર। સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તરપદ, પ્રધાન અને પૂર્વપદ ગૌણ હોય છે, એટલે કે પૂર્વપદ કરતાં ઉત્તરપદ વધારે મહત્ત્વનું હોય છે આમાં, બરાબર। હવે સમાસને ઓળખવો કઈ રીતના, તો અહીંયા આપેલું છે અવતાર, તો અવતારની કથા, અવતાર કથા, તો અવતારની કથા। પછી છે કાર્યરત, તો કાર્ય મારત, ન, ના, ની, નું, નો, માથી, થકી, આ બધી વિભક્તિઓથી જેનો વિગ્રહ કરવામાં આવે તે તત્પુરુષ સમાસ છે। ત્રીજું છે તેજપુંજ,
तो तेज नो पुंज बराबर छे। आ रीतना एनो विग्रह करवामां आवे। पर धन, पर एटले के बीजानू, बीजानू धन, पर धन। पछी मन गमतु, तो मन ने गमतु। तो मैं तमने जी रीतना समझायो कि अने अथवा के थी जेनो विग्रह करवामां आवे ते द्वंद समास छे, बराबर छे। तत्पुरुष समास में न, ना, नी, नू, नो, थी, मा, थी, थकी, वड़े, बराबर छे। आनाथी जेनो विग्रह थाय ते तत्पुरुष समास छे। आ बे समास जोई लीधा। हवे तीजा समास तरफ आपणे जईए, मध्यम पद लोपी समास। तो आ समासनी अंदर आपणे એ સમાસનો જે નામ લખેલું છે એના પરથી આપણને ખબર પડી જાય કે મધ્યમ, મધ્યમ એટલે કે વચ્ચેનું પદ, લોપી, લોપી એટલે કે અદૃશ્ય થયેલું, ગાયબ થયેલું હોય, બરાબર। લોપ પામવું એટલે કે નાશ પામવું, અદૃશ્ય થવું અથવા તો ગાયબ થઈ જવું। તો અહીંયા લખેલું છે કે મધ્યમ પદ લોપી સમાસ, એટલે કે આમાંથી મધ્યમ પદ લોપ પામેલું હોય, અદૃશ્ય થયેલું હોય અથવા તો ગાયબ થયેલું હોય। તો આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે રહેલું મધ્યમ પદ લોપ પામેલું હોય, લોપ પામેલું એટલે કે અદૃશ્ય થયેલું હોય, ગાયબ થયેલું હોય, બરાબર છે, પામેલું હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે। અને જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે એ પદ ઉમેરીએ તો જ આપણને એનો બરાબર ખબર પડે એ મધ્યમ પદ લોપી સમાસ છે, બરાબર છે। એમાં ન, ના, ની, નું ઉમેરીએ તો એ ખબર આપણને નહીં પડે। ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે આગ ગાડી, બરાબર છે। તો એનો વિગ્રહ કઈ રીતના થાય? આગ વડે ચાલતી ગાડી, બરાબર છે। આની જગ્યાએ આગની ગાડી એમ લખું તો હું આપણને બરાબર ખબર નહીં પડે। ન, ના, નીનું કંઈ પણ લગાડીશું તો આપણને એનો વિગ્રહ પણ નહીં થાય અને આપણને સમજણ પણ નહીં પડે કે આમાં શું કહેવા માંગે છે, બરાબર છે। તો આ જે મધ્યમ પદ લોપ પામેલું છે, વડે ચાલતી ગાડી, બરાબર છે, એ આપણે ઉમેરીએ તો જ એનો અર્થ બરાબર આપણને સમજણ પડે, એને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે। આ જે મધ્યમ પદ છે લોપ પામેલું, એ જ મૂકવું પડે તો જ